હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ, એટલે કે રવાનો શીરો. આ શીરો સ્વાદિષ્ટ અને દાણેદાર બને છે. તો ચાલો પરફેક્ટ માપ સાથે કેવી રીતે બનાવવો તે જોઈએ. ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કપ ઘી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં કાજુ બદામ અને પિસ્તાને રોસ્ટ કરી લઈશું. આપણે કાજુ બદામ અને પિસ્તાને વધારે નથી શેકવાના, થોડા બ્રાઉન થાય એટલે કાઢી લેવાના છે. ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયું છે, હવે કાઢી લઈશું. ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે, હવે આપણે રવો એડ કરીશું. તો એક કપ ઘીની સામે મેં એક કપ રવો લીધો છે. હવે રવાને આપણે શેકી લઈશું. રવાને હવે આપણે આ રીતે શેકવાનો છે. આ રીતે સતત હલાવતા રહીશું. કલર થોડો ચેન્જ થાય અને શેકાવાની સ્મેલ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે. રવો ફૂલવા માંડ્યો છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આમાં દૂધ એડ કરીશું. મેં આ 2 કપ દૂધ એડ કર્યું છે. દૂધ છે એ ફૂલ ફેટવાળું છે અને ગરમ દૂધ મેં લીધું છે. અહીંયા ઠંડુ દૂધ નથી લેવાનું. તો હવે દૂધને મિક્સ કરીશું. એક કપ રવો અને 1 કપ ઘી સામે 2 કપ દૂધ લેવાનું છે, એટલે આપણો પ્રસાદ છે એકદમ સરસ બને. દૂધ બધું શોષાઈ ગયું છે, હવે આપણે આમાં ખાંડ એડ કરીશું. તો મેં અહીંયા 1/4 કપ ખાંડ લીધી છે. તમારે જે પ્રમાણે ગળ્યું કરવું હોય એ પ્રમાણે ખાંડ લઈ શકો. તો હવે ખાંડને પણ મિક્સ કરી લઈશું. ખાંડ બરાબર મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં શેકેલા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું. કાજુ બદામ અને પિસ્તા, કિસમિસ, 1/2 ચમચી જેટલો એલસીનો પાવડર. હવે આ બધું મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે નીચે ઉતારી લઈશું. મેં અહીંયા ફ્રૂટને સમારીને તૈયાર રાખેલું છે. તો બનીને તૈયાર છે સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ.